ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલાં બેલ આઇકોનને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં. નમસ્કાર દોસ્તો, એસપી એન્ટરટેનમેન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. તો દોસ્તો, આજે હું તમને જણાવીશ કે ગુજરાતમાં થોડા દિવસ પહેલા જે ઘટના બની હતી, એ ઘટના પછી યુપી અને બિહારના લોકોને ગુજરાતમાંથી મારીને ભગાડવામાં આવ્યા હતા. ત્યારબાદ યુપી બિહારમાં એક પદ્માવતી યુથ બ્રિગેડ નામનું સંગઠન છે, તેના અધ્યક્ષે અલ્પેશ ઠાકોરનું માથું કાપી લાવે તેને 1 કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના ડીસાના માણેકપુરા ગામે એક ગરબા કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે જેણે અલ્પેશ ઠાકોરનું માથું કાપી લાવવાની ઘોષણા કરી હતી તે લોકોને અલ્પેશ ઠાકોરે ચેલેન્જ કર્યું હતું અને લલકાર્યા હતા. અને જે લોકો સપના જોવે છે રાતના 12 વાગે પણ એકલો જ ફરું છું, મારો હોય તો આવી જજો એટલે ખબર પડે. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મને મારવાના સપના જોનારને હું કહું છું કે રાત્રે 12 વાગે હું એકલો ફરું છું, જેને મને મારવો હોય તે મારી સામે આવી જાય અને હું ગરીબો માટે લડતો રહીશ. અલ્પેશ ઠાકોરે પોતાને સિંહ સાથે સરખાવીને કહ્યું હતું કે એ લોકોને ખબર છે કે મારે ગાદી પર કાંકરી નહીં પડવા દેવાય, નહીતર આ સિંહોને કંટ્રોલ કરવા ખૂબ અઘરા છે. આ રીતે અલ્પેશ ઠાકોરે પોતાનું માથું કાપી લાવનારને જેને ઇનામની ઘોષણા કરી હતી એ લોકોને આ રીતે જવાબ આપ્યો હતો. દોસ્તો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ગુજરાતી કલાકાર અને આવી નવી નવી ખબરો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાલ બટન દબાવ્યું.